એ જેતેસર જંકશન જવાનો જે સર્વિસ રોડ છે, આ સર્વિસ રોડ બાબતે સ્થાનિકો અને આ બાજુમાં લગત ખાતેદાર છે કે જ્યાંથી સર્વિસ રોડ જવાનો રસ્તો છે ત્યાં છેલ્લા 10 વર્ષ ત્યાં માથાકૂટ સર્જાણી છે, અને અત્યારે પણ છેલ્લા 10 વર્ષ ત્યાં માથાકૂટ સર્જાય છે. કેમ કે આ રસ્તા બાબતે ગામમાં જવાનો શોર્ટકટ રસ્તો છે અને સર્વિસ રોડ ત્યાં અત્યારે જે નેશનલ હાઈવે ઓથોરિટી પાકો રોડ બનાવવા માટે આવેલી હતી ત્યારે અહીં લગત ખાતેદારે માથાકૂટ સર્જી, જેને કારણે થઈને અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અહીં આવી ગયો છે. આપણે અહીં બતાવવા માગતો કે અહીં પોલીસ પણ છે. આ જે લગત ખાતેદાર છે તે અને પોલીસ સાથે અત્યારે વાતચીત ચાલી રહી છે. પાણી નાખવાની મંજૂરી છે આમાં પાણી નાખવાની મંજૂરી છે? આ કોઈના માલિકી ની છે નહીં, આ કોઈ ને ખાને કોઈની હદ નથી. આ સરકારી જમીન છે, સરકારી રોડ છે, કોઈની જમીન નો કહેવાય. જોઈ શકે છે કે આ જે રસ્તો છે એ રીતે સર્વિસ રોડ છે, તે જેતપુર જંકશનમાં જવાનો, અને આ રોડ જો તે જેતપુર બાયપાસ છે કે જે જેતરસર ગામથી જેતપુર બાયપાસનો રસ્તો છે સીધો, જે તત્કાલ ચોકડીએ નીકળી તે રસ્તાની નીચે સર્વિસ રોડ છે એ, અને આ સામે જેતરસર જંકશન ગામ છે. આ સર્વિસ રોડ ચાલુ થઈ જવાથી આ રસ્તો એ બિલકુલ સાવ ખૂબ અંતર નાનકડું થઈ જાય તેવું, નાનો અંતર થઈ જાય તેવું એ રસ્તો છે. અને આ રસ્તામાં છેલ્લા 10 વર્ષ ત્યાં આ જે લગત ખાતેદાર જે ખેડૂત છે તેના દ્વારા રસ્તો બનાવવામાં નથી દેવામાં આવી રહ્યો, એના માથાકૂટ થઈ રહી છે તેવું અહીંના જે ક્ષેત્રસર વાસીઓ છે, જંકશન વાસીઓ તેનું કહેવાનું છે. આ જોઈ શકાય છે કે જે લગત ખાતેદાર છે તે એવું કહે છે કે જો આ રસ્તો અહીંયા બનશે તો હું આત્મવિલોપન કરીશ તેવું આ ગામ લોકોનું કહેવું છે. કે તે હમણાં થોડી વાર પહેલાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ છે જે રોડ રસ્તા બનાવતી હોય તેનું જેસીબીને અહીં કોન્ટ્રાક્ટર આવેલા હતા, પરંતુ એ માથાકૂટ સર્જ્યા હતા તે જેસીબી સહિત અહીંથી નીકળી ગયા છે. તાલુકા જ હોય ને ભાઈ, બીજે ક્યાં આવવાનું હોય? જોઈ શકાય છે અહીં જે સ્થાનિક જેતરસર વાસીઓ છે એટલે જેતરસર જંકશન વાસીઓ તે, અને અહીં જે ખેડૂત ખાતેદાર છે જે દૂર દેખાય છે તેની વચ્ચે આ ખેડૂત ખાતેદાર છે
તે અહીં છેલ્લા 10 વર્ષથી આ રસ્તો બનાવવા નથી દઈ રહ્યા તેવું આ જે જેતરસરવાસીઓનો આક્ષેપ છે, ગામવાસીઓનો, જંકશનવાસીઓનો. તો અત્યારે જે પોલીસની જીપ પણ આવેલી છે, આ પોલીસની જીપ પોલીસ દ્વારા પણ એવું કહેવામાં આ જે લગત ખાતેદાર છે તે ખાતેદારને એમ કે પોલીસ સ્ટેશને અત્યારે લઈ જવા માટે કે તેના માટે કે અત્યારે જે આ ગામ લોકોની અરજીના અનુસંધાને તો પોલીસની ગાડી પણ અત્યારે અહીં આવી ગઈ છે. અને આ ગામવાસીઓને એવું કહેવું છે કે તે લોકોને વળતર પણ ચૂકવી દીધેલું છે આ જમીનનું, છતાં પણ તેઓ રસ્તો બનાવી દીધા અને તે અત્યારે સામાન્ય દિવસોની અંદર આ રસ્તામાં જે પાણી છોડી દે છે જેને કારણે થઈને ટુ વ્હીલ પણ નથી નીકળી શકતું. અહીં આપણે કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ભાઈ આ શું પ્રશ્ન છે તમારે? સર્વિસ રોડનો પ્રશ્ન છે, સર્વિસ રોડ થવા નથી દેતા. એટલે કોને આમાં વાંધો કોણ આવે? અહીંયા ખેતરવાળાના રોહિતભાઈ એક છે, એને ભૂવા, એને ખેતરવાળાને પ્રોબ્લેમ છે. 7 વર્ષથી રસ્તો થવા નથી દેતા, પાણી બાણી નાખી દે ગમે ત્યારે, ઝાડવા બાળવા કાપી નાખે, રાહદારીઓને રસ્તો રોકે. કેટલા વર્ષથી આવો? 5 થી 7 વર્ષ સુધીનો પ્રશ્ન છે, હાઈવે બન્યો ત્યારથી પ્રશ્ન છે. આ રસ્તો તમારે બની જાય તો તમને તમારા જેતસર જંકશન વાસી શું કહેવા? કાકા જેતસર જંકશન વાસીઓને આમથી આમ ફરવાની બદલે અહીંયાથી સીધા હાઈવે ઉપર ચડી જાય, કેટલા કિલોમીટર નો ફાયદો થાય? આમથી આમ 3 કિલોમીટર જવું પડે, એની બદલે અહીંયાથી સીધો 1 કિલોમીટર માં ચડી જાય. 1 કિલોમીટર અંદર બધી વધીને 500 મીટર જ થાય અહીંયાથી આમ ઉપર ચડવા માટે, અહીંયાથી અંદર આવવા માટે 500 મીટર નો, 500 મીટર નો થઈ જાય અંદર. હા, એટલો શોર્ટ રસ્તો, તે અહીંયાથી મકાન ચાલુ થઈ જાય 7 કિલોમીટર. તો આ ખેડૂત છે જે વાંધો લે છે, તે ખેડૂત વાંધો લેવાનું કારણ શું હોય? વાંધો લેવાનું કારણ બીજું કઈ નથી, એને એમ એટલે જમીન છે આની અને બાજુની જમીન એની છે. હા, એની જમીન માંથી રસ્તો નહીં કાઢવાનો, આપણે જમીન માંથી સરકારી જમીન જ છે, રોડ ની બાજુની જ મૂકેલી છે, સર્વિસ રોડ ની જ જમીન મૂકેલી છે, સર્વિસ રોડ માટેની જ જમીન મૂકેલી છે, આગળ બોગદુઈ મૂકેલું છે, બધું કરેલું છે આપણે, તોય કેમ સર્વિસ રોડ પાસ નથી થયો? અને પાસ થઈ ગયો છે તો કેવી રીતના એ થવા નથી દેતા, કામ નથી કરવા દેતા? ખેડૂત વાંધો ઉપાડે છે. તો અત્યારે એને શું ચીમકી કઈ આપી? અત્યારે મરવાની ચીમકી આપતા હતા કે તમે બધી મારી નાખશો મને આમને તેમને, એટલે રોહિત કરીને નામ છે, રોહિત ભુવા. આજે આપણે આ ભાઈ છે જેતસર જંકશન વાસીના ગામના યુવાન છે, તેમને આપણે જણાવેલું કે રોહિતભાઈ ભુવા નામના ભાઈ આ ભાઈ છે, તેમનું આ ખાતું છે જો જે જઈ રહ્યા છે તે દૂર ગાડીમાં, અને તેના દ્વારા અત્યારે અહીં વાંધો ઉપડવાનો છે અને ગામ લોકોને તેવી ચીમકી મારે છે કે જો અહીં રસ્તો બનશે તો આત્મવિલોપન કરી લઈશ તેવું પણ તેમનું કહેવું છે. અહીં આપણે ગામના યુવાન પણ છે, હાઈવેની ડિઝાઇન ત્યારે મંજૂર થયેલો. હા, શું કહેવા માંગો તમે? હા, એ જે તે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે માનની મુરબ્બી શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા આવેલા ત્યારે આ હાઈવેમાં ડિઝાઇન ઉપર સર્વિસ રોડ નહોતો, તેમની રજૂઆતથી સર્વિસ રોડ મંજૂર થયેલો. 4 લાઇન સર્વિસ રોડ બંને સાઈડ ઉતરવા આગળ પણ જોઈ શકો છો, તે મૂકેલો છે હાઈવેની ડિઝાઇનવાળા. પણ એમ છતાં આજ સુધી આ અવરોધને કારણે આ રોડ સર્વિસ રોડ બનેલ નથી. 10 વર્ષથી છેલ્લા આ ગામ, અમારું ગામ છે બાનમાં છે, અને એમ છતાં આ લોકો બે ભાઈઓના હિસાબે, હા, ખોટી રીતે ખોટી અરજી કરે છે, અવરોધ ઉભા કરીને ગામને. અહીંયા પાણી પણ થોડા જોઈ શકો છો, આ શીલા પણ છે, જુઓ, ઈરાદાપૂર્વક પાણી છોડે છે, ઈરાદાપૂર્વક. અમે ઘણીવાર એને મોકે કીધું કે ભાઈ તમારે જે કાંઈ વાંધો હોય તે ગ્રામજનો, આ એનો વ્યક્તિગત હોય તો વ્યક્તિગત કરો, પણ ગ્રામજનોને બાન મારો. છેલ્લા 10 વર્ષથી અમારું ગામ આ 7 કિલોમીટર 8 કિલોમીટર આટલું ફરીને જાય છે, આ 4 કિલોમીટર થાય, આપ જોઈ શકો છો અહીંથી. આ હાઈવે, આ ઇમરજન્સી રોડ છે, અમારે ગમે ને રાજકોટ જુનાગઢ જે જવું હોય તો આ રોડનો ઉપયોગ કરી શકીએ. અને આપ જોઈ શકો હાઈવેની ડિઝાઇનમાં બંને સાઈડ છે, ટ્રેકની આ બાજુ, ટ્રેકની ઓલી બાજુ, બંને સાઈડ મૂકેલા છે ચડવા ઉતરવા માટેના રસ્તા. ખોટી એની વ્યાજબી માંગણી કોઈ છે નહીં, ખોટી રીતે આ બસ આવી. અત્યારે પોલીસે એને શું કહી દીધું? પોલીસે એને સમજાવ્યા છે કે ભાઈ આ લોકોને અત્યારે હાલ રોડ કરવા દો, આપની માલિકી નથી, આ કાયદેસર કામ છે, પોલીસની કુને ત્યારે કામ અત્યારે ચાલુ થાય છે. આ જોયું કે આપણે, હું તમને આજે રોડની ડિઝાઇન પણ આગળ બતાવવા માંગીશ કે આ જે સર્વિસ રોડ છે કે જે ગામવાસીઓનું કહેવાનું છે કે આ સર્વિસ રોડ છે, આગળ બુગદો છે. બુગદો એટલે કે ઓવરબ્રિજ છે એની ઉપર છે, એની નીચેથી રેલવેનો જે આ જે નેશનલ હાઈવેનો ઓવરબ્રિજ છે, નીચે છે ને રેલવેની લાઇન છે.
એટલે આ ઓવરબ્રિજ છે અહીં જેતસર જંકશન જવાનો, અને બંને બાજુ જે ગામવાસીના જે યુવાન છે તેનું કહેવાનું હતું કે અહીં રોડ નેશનલ હાઈવે ઓથોરિટીની જે ડિઝાઇન છે તે ડિઝાઇનની અંદર જ સર્વિસ રોડ આ સાઈડમાં છે, બંનેની બંને સાઈડ છે. તો તે આપણે જે બુગદો છે તે પણ આપણે બતાવશું કે આ બુગદો છે તે સીધો, એટલે એવો ગામવાસીને કહું છું કે આ 500 મીટરનો જ રસ્તો છે, 500 મીટરથી એટલું બધું સીધે સીધો નેશનલ હાઈવે ઉપર ચડી ગયા રસ્તો. એના કારણે થઈને અહીં જે જેતસર જંકશનના વાસીઓ છે તેને આ રસ્તોથી આશીર્વાદ સમાન રસ્તો થઈ જાય. આશીર્વાદ આ બાજુના ખેતરધારકો છે કે જે ભુવા બ્રધર્સ છે, ભુવા ભાઈઓ છે, તેમનું ખેતર છે અને તેમની આ જમીન હતી, તેની પાસેથી સરકારે સંપાદન પણ કરી લીધી છે. એ સંપાદન થઈ ગયા પછી તેમનો કોઈ હક રહેતો નથી, તેમ છતાં પણ તે આ જે કાચો રસ્તો છે તેના ઉપર તેઓ પાણી છોડી અને આ રસ્તો બંધ કરી દે છે ચાલુ દિવસોમાં, અને જેથી કરીને અહીં પાકો રોડ બનતો હતો અને હમણાં પાકો રોડનું કામ શરૂ થવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીની એક ગાડી આવેલી હતી. તો આ ગાડીને પણ એટલે કે તે ગાડી આવેલી અને તેની સાથે જેસીબીન વર્કરો પણ હતા, તો તેઓ બધાને પરત કરી દીધા છે. કારણ કે આ ખેડૂતે ચીમકી મેરી છે કે જો અહીં રસ્તો બનશે તો હું આત્મવિલોપન કરીશ, જેને કારણે તેને આ ગાડી જે જેસીબીન છે તે પરત વહી ગયા અને અહીં હાલ જે પાકો રસ્તો થવાનું કામ હતું તે મુલતવી રહ્યું છે. અને આ જે પોલીસ આવ્યા બાદ હવે પાકો રસ્તો ફરીથી શરૂ થશે તેવું પણ કહેવાનું છે. અહીં અહીં જે આ છે તે બુગદો છે નેશનલ હાઈવે ઓથોરિટીનો. આ જોઈ શકે છે કે આ સીધે સીધો સામે નીકળે છે અને વા એક ઓલી બાજુ જઈએ આપણે, એ આખો આ પુલ છે જે આ પથ્થરો નાખીને અડધો આપ જોઈ શકે કે કાંઈ અવરોધ કરી દીધો છે. આજે આ બાજુના લગતના ખેડૂત છે તેણે કોઈ લોકો અહીંથી ચાલી ન શકે તેના માટે તે પથ્થરો નાખીને અવરોધ પણ ઊભો કરી દીધો છે આખા રોડ ઉપર, અને અહીંથી ટુ વ્હીલ પણ નીકળી ન શકે તેવા મોટા પથ્થરો નાખી દીધા છે. એટલે કે અહીં કોઈ ચાલી જ ન શકે તેવો અવરોધ ઊભો કર્યો છે. આ તેમની માલિકીની જમીન ન હોય, સંપાદન સરકારે કરી લીધી હોવા છતાં પણ આ જે આ બાજુના લગતનો ખેડૂત છે તેઓનો ત્રાસને કારણે આજે જેતપુર આજે જેતસર જંકશન છે તેના મોટાભાગના ગામવાસીઓ અહીં એકઠા થઈ અને આ રસ્તો બનાવવો જ છે તેવા દ્રઢ નિર્ણય સાથે અત્યારે અહીં ઉપસ્થિત તેને આજે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ ફરીથી અત્યારે બોલાવ્યા છે અને પોલીસને પણ બોલાવ્યા. પોલીસે પણ અત્યારે યોગ્ય રસ્તો જોયું કે અહીં આ ગામના ફાયદા માટે જ આ રસ્તો છે અને કોઈને નડતરરૂપ નથી. આ જોઈ શકાય છે કે આ જેતસર ઉપર જોયું તો આ જે જેતપુર બાયપાસ રોડ છે ધોરાજી જતો, આપણે જેતસર જંકશન જેતસરથી જેતસર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીનો બાયપાસ રોડ છે આ, અને અહીં આ રોડ બાયપાસ રોડ, અને આપણે જોઈ શકાય છે કે અહીં આ રોડની ડિઝાઇન જો આ બાજુથી જે રસ્તો આવે છે આ બાજુથી જે જેતપુર માર્કેટિંગ યાર્ડ છે તે બાજુથી અહીં નીકળી શકાય, જેતપુર માર્કેટિંગ એ બાજુથી અહીંથી નીકળી શકાય અને અહીંથી જેતસર જંકશન સુધી આ રસ્તો સીધો ચાલ્યો જાય. હવે બતાવવા માગીશ કે આ માર્કેટિંગ યાર્ડ બાજુથી આવી શકાય, જેતપુર માર્કેટિંગ યાર્ડ બાજુથી સામે જે રસ્તો છે ત્યાંથી થઈ અને આ બાજુથી જેતસર જંકશન જો સામે જ દેખાય, જેતસર જંકશનનો પાણીનો ટાંકો દેખાય અને સામે જેતસર જંકશન છે તેનું બોર્ડ પણ દેખાય છે અને આ બાજુ છે તે રસ્તો છે તે સર્વિસ રોડ છે. આ જોઈ શકાય છે કે આ સર્વિસ રોડ છે. આ સર્વિસ રોડ બનાવવા માટેની માથાકૂટ હતી ને આ સર્વિસ રોડ હવે એવું લાગે છે કે બની જશે, કેમકે પોલીસની મધ્યસ્થી થઈ અને જે આ ખેડૂત છે તેને પણ સમજાવી દીધો, જેથી કરીને કે હવે આ રોડ છે તે ખેડૂતને પોલીસની હાજરીમાં પૂછ્યું તો પોલીસની હાજરીમાં પૂછવામાં આવેલું ખેડૂતને, તો ખેડૂતે કીધું કે હા આ પાકો રોડ બનતો હોય તો મને કંઈ વાંધો નથી, તો અત્યાર સુધી અવરોધ ઊભો કરતો હતો પણ પોલીસની મધ્યસ્થિતિ હવે આ રોડ બનશે તેવું લાગશે. અને પોલીસે પણ તે આ જે ખેડૂત છે ખાતેદાર છે આ ભુવાભાઈ તેમાંથી એકને બોલાવેલો અને ગામવાસીનો આક્ષેપ છે કે તે કોરોના પોઝિટિવ હોવા છતાં અહીં જે ખેડૂત અવરોધ ઊભા કરવા માટે આવે છે અને માસ્ક પણ પહેરતા નથી. આ જોઈ શકાય છે કે ગામવાસીઓ પણ અત્યારે જો કેટલાક આ રોડ માટે લડાઈ લડતા હતા તે આ જેતસર જંકશનના કેટલાક ગામવાસીઓ છે તે અત્યારે ગામવાસીના યુવાનો છે તે અત્યારે જે આ સર્વિસ રોડ છે તે ચાલુ કરવા માટે થનગણી રહ્યા છે. અને હવે લગભગ એમ કહી શકાય છે કે આજ કે આજે બપોર પછી અથવા તો કાલ સવારમાં આ રોડ છે તે શરૂ થઈ જશે અને આ રોડ શરૂ થવાથી જંકશનવાસીઓ માટે ખૂબ આશીર્વાદ સમાન છે. કારણ કે જે બાયપાસ રોડ છે તેનાથી 500 મીટરના અંતરે જ સીધો નીચે ઉતરી જાઓ બાયપાસ રોડ ઉપરથી જે જેતસર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીની જે આ બાયપાસ રોડની છે રોડ છે તેની નીચે સીધા ઉતરી જાઓ તો 500 મીટરના અંતરે જ જંકશન આવી જાય અને ગામવાસીઓ માટે ખૂબ આશીર્વાદ સમાન રોડ છે. કોઈ ગામવાસીઓને કોઈ ઇમરજન્સી કામ હશે તો તરત અહીંથી ચડી જશે અને તેઓ આ શોર્ટકટ રોડવાળો છે તે રોડ ઉપરથી જવાથી તેને 4-5 કિલોમીટરનો ફરક પડશે, જેથી કરીને તેઓની ઈંધણની પણ બચત થશે અને સમય પણ બચત થશે. અને જે આ બાજુનો જે ખાતેદાર છે તેનો વાંધો હતો તે વાંધો હવે પોલીસના કારણે થઈને તેણે પણ એમ કીધું કે રોડ બનતો હોય તો મને કંઈ વાંધો નથી, જેથી કરીને હવે અહીંયા આ જેતસર જંકશન માટે સારા સમાચાર છે કે આ સર્વિસ રોડ છે તે હવે આજ કે કાલમાં ફરીથી શરૂ થશે. સંજય રાજ બારોટ સાથે હિતેશ રાઠોડ, જેતપુર અપડેટ, જેતસર જંકશન.